ग्रीष्मानी करपिन हत्या केस आखा देश ने हचमचावी मुक्यो हतो। हत्यारा फेनिल गुयाणी सामे लोकोनो रोष हजी पण शांत पड्यो नथी, त्यारे ग्रीष्मा हत्या केसमां दररोज नवा नवा खुलासो सामे आवी रह्या छे। ग्रीष्मानो घडું કાપનાર આરોપી ફેનિલને લઈને એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। ફેનિલ પહેલા ગ્રીષ્માની હત્યા તેની કોલેજમાં જ કરવાનો હતો, પણ ગ્રીષ્માની બહેનપણીએ ગ્રીષ્મા લેક્ચરમાં હોવાની વાત કરતા ને ત્યારબાદ ગ્રીષ્માની માસી તેને લેવા આવી જતા ફેનિલ આ ઘટનાને કોલેજમાં અંજામ આપી શક્યો ન હતો અને તેણીની હત્યા તેના ઘરે જઈને કરી। ત્યારે હવે ગ્રીષ્માના હત્યા પહેલા તેના ક્લાસરૂમના વિડીયો સામે આવ્યા છે। આ વિડીયો ગ્રીષ્માની હત્યા થઈ તે દિવસના સવારના છે। હત્યાના દિવસે ગ્રીષ્માએ કોલેજમાં બહેનપણીઓ સાથે અભ્યાસ કર્યો હતો। ઘટના બની તે દિવસે ગ્રીષ્મા ખૂબ જ ખુશ દેખાતી હતી, પરંતુ ગ્રીષ્માએ વિચાર્યું પણ ન હતું કે આ તેનો અંતિમ ક્લાસ હશે। ગ્રીષ્માની હત્યા પૂર્વે તેણી કોલેજમાં હાજરી પુરાવી રહી હતી તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સાથે જ ગ્રીષ્મા ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી અને તેણે પોલીસ અધિકારી બનવું હતું અને સ્કૂલ દરમિયાનથી જ ગ્રીષ્મા પોલીસ ક્રેડિટના પ્રોગ્રામમાં ભાગ લેતી હતી અને ગ્રીષ્માની પોલીસ પ્રત્યેનું જુનૂન અને તેના ઉત્સાહને જોઈને સુરત શહેરના બાહોશ અધિકારીઓએ ગ્રીષ્માને પ્રશંસાપત્ર અને સન્માનપત્ર પણ આપ્યું હતું। ત્યારે બીજી તરફ ફેનિલ ગુયાણી તે જ કોલેજના પહેલા વર્ષ સુધી જ ભણ્યો હતો। એવું જાણવા મળ્યું છે કે તેની લુખ્ખાવૃત્તિને લીધે તેને કોલેજમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો હતો। આ દર્શાવે છે કે હત્યારો પહેલેથી જ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હતો। એકતરફી પ્રેમ હોય કે બીજું કંઈ, ફેનિલે એક સંસ્કારી અને જીવનમાં ભણી ગણીને પરિવારનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવતી યુવતીની હત્યા કરી છે તે નક્કી છે।